નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં શ્રી સીકેજી પ્રાથમિક શાળાના ધોરણ સાતના ગણિતના લેક્ચરમાં આજે આપણે પ્રકરણ નવ સમય સંખ્યાઓનો આગળ અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે સમય સંખ્યાઓ એટલે શું તેમજ સમાન સમય સંખ્યાઓ અને ધન ઋણ સમય સંખ્યાઓ વિશે સમજૂતી મેળવી જે તમને બરાબર સમજાઈ ગઈ હશે અને તમે એ પાકી પણ કરી લીધી હશે આજે પણ આપણે થોડી સમજૂતી જ મેળવવાની છે સૌપ્રથમ આપણે પ્રમાણિત સ્વરૂપમાં સમય સંખ્યા સમજીએ તો અહીં જે સમય સંખ્યાઓ લખેલી છે તે જુઓ કે ત્રણ પંચમાંશ માઇનસ સાત અષ્ટમાંશ બે અગિયારંશ માઇનસ તેર ઓગણીસ તો આ બધી સંખ્યાઓમાં છેદ ધનપૂર્ણાંક છે તેમજ અંશ અને છેદમાં કોઈ સામાન્ય અવયવ નથી એટલે કે અહીં અંશ અને છેદની સંખ્યાઓનો છેદ ઉડાડી શકાય તેવી સંખ્યા નથી તો આવી સમય સંખ્યાઓ પ્રમાણિત સ્વરૂપમાં છે તેમ કહેવાય તો કોઈ પણ સમય સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં કેવી રીતે ફેરવી શકાય સંખ્યાઓ પ્રમાણિત સ્વરૂપમાં એને આપણે અતિ સંક્ષિપ્ત રૂપ તરીકે પણ ઓળખીએ છીએ તો એક ઉદાહરણથી સમજીએ તો છત્રીસ ચોવીસાંશ તો છત્રીસ માટે આપણે ભાગ પાડશું બાર ગુણ્યા ત્રણ અને ચોવીસ માટે આપણે ભાગ પાડશું બાર ગુણ્યા બે જેમાં બારની સાથે બારનો છેદ કરતાં સંખ્યા ત્રણ દ્વિતીયાંશ મળે છે અહીં તમે જોઈ શકો છો કે ત્રણ દ્વિતીયાંશમાં હવે આગળ છેદ ઉડી શકે એવું નથી તો સંખ્યા છત્રીસ ચોવીસાંશનું પ્રમાણિત સ્વરૂપ એટલે કે અતિ સંક્ષિપ્ત રૂપ ત્રણ દ્વિતીયાંશ છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે સમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ કેવી રીતે થાય તે બાબત સમજીએ તો તમે આગળના ધોરણમાં પૂર્ણાંક સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર દર્શાવતા શીખી ગયા છો સામાન્ય રીતે ધન સંખ્યાઓ શૂન્યની જમણી બાજુ અને ઋણ સંખ્યાઓ શૂન્યની ડાબી બાજુએ દર્શાવાય સમય સંખ્યાઓ માટે પણ એવું જ છે કોઈ પણ ધન સમય સંખ્યા શૂન્યની જમણી બાજુ અને ઋણ સમય સંખ્યા શૂન્યની ડાબી બાજુએ દર્શાવાશે પરંતુ જ્યારે આપણે અપૂર્ણાંકની વાત કરીએ તો તમને ખ્યાલ હશે કે બે પ્રકારના અપૂર્ણાંકો શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક હોય છે જેમાં શુદ્ધ અપૂર્ણાંકમાં અંશ કરતાં છેદની કિંમત મોટી હોવાથી તેની કિંમત શૂન્યથી એકની વચ્ચે એટલે કે એક કરતાં નાની હોય છે તો ધન શુદ્ધ અપૂર્ણાંક કે જેમાં અંશ કરતાં છેદ મોટો હોય તે સંખ્યા રેખા પર શૂન્ય અને એકની વચ્ચે આવે આ શૂન્ય અને એકની વચ્ચે છેદ જેટલા ભાગ પાડી અંશ જેટલામાં ભાગ પર સંખ્યા દર્શાવાય એક ઉદાહરણથી સમજીએ ત્રણ પંચમાંશ તો ત્રણ પંચમાંશમાં તમે જોઈ શકો છો કે છેદ પાંચ કરતાં અંશ ત્રણ નાની સંખ્યા છે એટલે આ સંખ્યા સંખ્યા રેખા ઉપર શૂન્ય અને એકની વચ્ચે આવશે શૂન્ય અને એકની વચ્ચે પાંચ સરખા ભાગ પાડીને આપણે તેના ત્રીજા ભાગ પર સંખ્યા ત્રણ પંચમાંશ દર્શાવીશું એટલે કે શૂન્ય પછીનો પહેલો ભાગ એક પંચમાંશ બીજો ભાગ બે પંચમાંશ ત્રીજો ભાગ ત્રણ પંચમાંશ ચોથો ભાગ ચાર પંચમાંશ અને પાંચમો ભાગ પાંચ પંચમાંશ એટલે કે એક દર્શાવે છે તો સમજાઈ ગયું ને કે ધન શુદ્ધ અપૂર્ણાંક શૂન્ય અને એકની વચ્ચે છેદ જેટલા ભાગ પાડી અંશ જેટલામાં ભાગ પર દર્શાવાય હવે આપણે ઋણ શુદ્ધ અપૂર્ણાંક માટે સમજીએ તો ઋણ શુદ્ધ અપૂર્ણાંક શૂન્ય અને માઇનસ એકની વચ્ચે દર્શાવાય પરંતુ શૂન્ય કરતાં માઇનસ એક ડાબી બાજુએ આવે એટલે કે અહીં શૂન્ય અને અહીં માઇનસ એક લખવાના નથી શૂન્ય કરતાં ડાબી બાજુએ માઇનસ એક આવે સંખ્યા માઇનસ બે તૃતીયાંશ માટે સમજીએ તો અહીં શૂન્ય અને માઇનસ એકની વચ્ચે છેદ જેટલા એટલે કે આપણે ત્રણ ભાગ પાડીશું જે અહીં દર્શાવેલા છે તેના બીજા ભાગ પર સંખ્યા માઇનસ બે તૃતીયાંશ દર્શાવાય બરાબર તો હવે આપણે અશુદ્ધ અપૂર્ણાંક સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવાય તેની સમજ મેળવીએ તો અશુદ્ધ અપૂર્ણાંકમાં અંશ કરતાં છેદની કિંમત નાની હોય છે તેથી આપણે અંશનો છેદ વડે ભાગાકાર કરીને તેને મિશ્ર સંખ્યામાં ફેરવવી પડે ત્યારબાદ આપણે તેને સંખ્યા રેખા પર દર્શાવી શકીએ ચાલો એક ઉદાહરણથી સમજીએ સંખ્યા છે સાત ચતુર્થાંશ તો અહીં સાતનો ચારથી ભાગાકાર કરતાં ચાર એકા ચારથી ભાગ ચાલે અને સાતમાંથી ચાર બાદ કરતા ત્રણ વધે એટલે કે મિશ્ર સંખ્યા એક પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ થશે એટલે કે સંખ્યા એક કરતાં મોટી અને બે કરતાં નાની છે એટલે કે આ સંખ્યા સંખ્યા રેખા ઉપર એક અને બેની વચ્ચે આવે અહીં મિશ્ર સંખ્યાનો અપૂર્ણાંક ભાગ એ શુદ્ધ અપૂર્ણાંક છે એટલે એક અને બેની વચ્ચે ચાર સરખા ભાગ પાડી તેના ત્રીજા ભાગ પર આપણે સંખ્યા સાત ચતુર્થાંશ લખી શકાય તો અહીં દર્શાવેલું છે એક અને બેની વચ્ચે એક બે ત્રણ અને ચાર ભાગ પાડેલા છે તેના ત્રીજા ભાગ પર આપણે સાત ચતુર્થાંશ દર્શાવીશું તો વિદ્યાર્થી મિત્રો ઋણ અશુદ્ધ અપૂર્ણાંક પણ આ જ રીતે સંખ્યા રેખા પર દર્શાવી શકાય વિદ્યાર્થી મિત્રો હવે આપણે સમય સંખ્યાની સરખામણી કરતાં શીખીશું સામાન્ય રીતે સંખ્યાઓની સરખામણી કરવા માટે સંખ્યા રેખા પર સંખ્યા કઈ બાજુએ છે તેના પરથી આપણે કહી શકીએ સામાન્ય રીતે સંખ્યા રેખા પર જમણી બાજુની સંખ્યા ડાબી બાજુની સંખ્યા કરતાં મોટી છે એટલે કે આ સંખ્યા રેખા પર તમે જોઈ શકો છો કે બે એ પાંચની ડાબી બાજુએ હોવાથી બે પાંચ કરતાં નાની સંખ્યા છે પરંતુ જ્યારે માઇનસ બે અને માઇનસ પાંચની વાત કરીએ ત્યારે માઇનસ બે માઇનસ પાંચની જમણી બાજુએ હોવાથી માઇનસ બે માઇનસ પાંચ કરતાં મોટી સંખ્યા છે એટલે કે તમે કહી શકો કે ઋણ સંખ્યા માટે જેમ સંખ્યાની આંકડાકીય કિંમત નાની હોય તેમ એ સંખ્યા મોટી થશે સામાન્ય રીતે બધા જ ધનપૂર્ણાંકો શૂન્યની જમણી બાજુએ હોવાથી ધન સંખ્યા શૂન્ય કરતાં મોટી થશે જ્યારે બધ કોઈ પણ ઋણ સંખ્યા શૂન્ય કરતાં નાની થશે તે જ રીતે અપૂર્ણાંક સંખ્યાની વાત કરીએ તો જ્યારે સમછેદી અપૂર્ણાંક હોય એટલે કે છેદ સરખા હોય ત્યારે જે અપૂર્ણાંકનો અંશ મોટો હોય તે સંખ્યા મોટી થશે જેમ કે બે અગિયારાંશ અને પાંચ અગિયારાંશમાં પાંચ અગિયારાંશ એ મોટી સંખ્યા છે પરંતુ જ્યારે વિષમ છેદી અપૂર્ણાંકો હોય ત્યારે આપણે કેવી રીતે નક્કી કરી શકીએ તો ચાલો સમજીએ વિષમ છેદી અપૂર્ણાંકોની સરખામણી કરવા માટે પહેલાં તેને સમછેદી બનાવીને પછી જ નાની મોટી સંખ્યા નક્કી કરી શકાય અહીં ઉદાહરણ છે ત્રણ ચતુર્થાંશ અને બે તૃતીયાંશમાંથી કઈ સંખ્યા મોટી છે તો તમે જોઈ શકો છો કે ત્રણ ચતુર્થાંશ અને બે તૃતીયાંશમાં અહીં છેદ ચાર અને અહીં છેદ ત્રણ એનો લસાઅ બાર થશે અહીં છેદમાં ચાર છે એમાં બાર કરવા માટે આપણે અંશ અને છેદને ત્રણ વડે ગુણશું તે જ રીતે છેદ ત્રણ છે ત્યાં બાર માટે છેદને ચાર વડે ગુણીને અંશને પણ ચાર વડે ગુણીશું તો ગુણાકાર કરતા ત્રણ ત્રણ નવ બારાંશ અને બે ચાર આઠ બારાંશ મળે છે એટલે કે હવે અપૂર્ણાંક સમછેદી છે તેથી જે અપૂર્ણાંકનો અંશ મોટો હોય તે સંખ્યા મોટી થશે એટલે કે નવ બારાંશ છે એ આઠ બારાંશ કરતાં મોટી સંખ્યા છે તો નવ બારાંશ છે એ બેઝિકલી ત્રણ ચતુર્થાંશ છે જ્યારે આઠ બારાંશ છે એ બે તૃતીયાંશનો સમઅપૂર્ણાંક છે એટલે કે ત્રણ ચતુર્થાંશ છે એ બે તૃતીયાંશ કરતા મોટી સંખ્યા છે તો વિદ્યાર્થી મિત્રો અહીં સમય સંખ્યાઓની થોડી સમજૂતી પૂર્ણ થાય છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય નવ પોઈન્ટ શરૂઆત કરીએ એ પહેલાં તમે આજે સમજાવેલી બધી જ સમજૂતીઓ બરાબર તૈયાર કરી લેશો જેથી તમને દાખલાઓ સમજવામાં સરળતા રહે આભાર